નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યુઝ ને હું ધ્રુવિદ ત્રિવેદી આપસો નું સ્વાગત કરું છું સ્વાગત છે આપસોનું અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શ્રાદ્ધ નો મહિમા શ્રાદ્ધ ચાલી રહ્યો છે ખાસ અને શ્રાદ્ધના દિવસો દરમિયાન આપણે અલગ અલગ કાર્યો કરતા હોય છે પિતૃપક્ષને તૃપ્ત કરવા માટેના યથાગ પ્રયત્ન આપણે કરતા હોય છે જેથી કરીને પિતૃપક્ષના જે આશીર્વાદ છે અથવા તો તેમની તૃપ્તિથી જે સંતોષ મળે છે તેની કૃપા આપણા પર આપણા સમગ્ર પરિવાર ઉપર મળી રહે અને આપણા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે કારણ કે આપણા પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં પિતૃપક્ષનો પણ એક મોટો

પિતૃઓ માટે આપણે જે કંઈ કરીએ એ શ્રદ્ધાથી કરીએ એ જ સાચું શ્રાદ્ધ છે અને શ્રદ્ધાથી જો પિતૃઓ માટે કરવામાં આવે તો પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે આશીર્વાદ કયા કયા આપે છે તો કહે છે સ્વસ્થ્યસ્તુ તે કુશલમસ્તું જીરાયુ રસ્તું ગોવાજી રસું ધનધાન્ય સમૃદ્ધિ રસ્તું ઐશ્વર્યમસ્તુ બલમસ્તું રીપોક્ષયોસ્તુ વંશે સદૈવતામ હરિભક્તિ આટલા આશીર્વાદ પિતૃઓ એ શ્રાદ્ધથી આપતા હોય છે શ્રાદ્ધ એ પિતૃઓનું ભોજન છે જેવી રીતે પિતૃઓને પિંડદાન કરવામાં આવે તો શ્રાદ્ધ એ પિતૃઓનું ભોજન છે બીજું કે શ્રાદ્ધના પ્રકારો તો બે પ્રકારો છે આપણે ત્યાં ધર્મશાસ્ત્રમાં એમ કીધું છે કે શ્રાદ્ધમ તું દ્વિધમ પ્રોક્તમ મંગલાન મંગલાન વિતન તો પહેલું જે શ્રાદ્ધ છે એ માંગલિક શ્રાદ્ધ છે બાળકનો જન્મ જન્મ થાય તો બાળકના સમયે માંગલિક શ્રાદ્ધ કરવામાં આવતું હતું પ્રાચીન કાળમાં હવે પ્રશ્ન થાય કે માંગલિક શ્રાદ્ધ કોને કર્યું તો દશરથ મહારાજે કર્યું રામચરિત માનસમાં દુહો છે બાલકાંડમાં કે નાથી મોક્ષ શરાદ કરી દશરથ મહારાજે કર્યું પછી નંદ બાવાએ કર્યું શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધના પાંચમા અધ્યાયના બીજા શ્લોકમાં એનું પ્રમાણ છે કે વાચયનમ જાત કર્ય વહી કારવાર્ચન તથા તો માંગલિક શ્રાદ્ધ એ બાળકના જન્મ સમય થાય છે એ પછી નવચંડી આદિ યજ્ઞો સમય પણ માંગલિક શ્રાદ્ધ થાય છે તો એક તો માંગલિક શ્રાદ્ધ અને બીજું કે ભાદરવા મહિનામાં જે આપણે કરીએ છીએ પિતૃ પક્ષમાં એ પણ એક શ્રાદ્ધનો મહત્વનો પ્રકાર છે તો આવા આવા શ્રાદ્ધના પ્રકારો માનવામાં આવ્યા છે જી ચોક્કસ તો આપે જેમ કહ્યું કે શ્રદ્ધાથી કરવામાં આવે તે શ્રાદ્ધ અને શ્રદ્ધાથી જે શ્રાદ્ધ કરવામાં આવે તો ચોક્કસથી પિત્રો તરફથી સારા આશીર્વાદ આપણને મળતા હોય છે અને પિત્રો તરફથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા પરિવાર તરફથી પણ બની રહેતી હોય છે ખાસ શ્રાદ્ધના પ્રકારો વિશે પણ આપણે વાત કરી કૃણાલભાઈ કે શ્રાદ્ધના મુખ્યત્વે બે પ્રકાર છે કે આપણા જે અત્યારે હાલ ચાલી રહ્યા છે કે જે ભાદરવા મહિનામાં કરવામાં આવતા હોય છે ને બીજા જે છે એ માંગલિક શ્રાદ્ધ તો આ બંને પ્રકાર વિશે તો વાત કરી છે પરંતુ ખાસ અત્યારે ક્યાંક માંગલિક શ્રાદ્ધ જે છે તેના પ્રમાણમાં ભાદરવી શ્રાદ્ધનો વિશેષ મહિમા રહેતો હોય છે કૃણાલભાઈ તો શા માટે આ ભાદરવી મહિનાના જે શ્રાદ્ધ છે તેનો વિશેષ મહિમા છે ભાદરવા મહિનાના શ્રાદ્ધનો એટલી વિશેષ મહિમા છે કે ખાસ કરીને આપણે ત્યાં બંને પક્ષો છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમાં શુક્લ પક્ષ એ દેવોનો છે અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો છે મનુષ્ય માત્ર ઉપર અમુક એક ઋણ હોય છે દેવ ઋણ આચાર્ય ઋણ અને ઋણ તો તમને જે ઈષ્ટદેવ પર શ્રદ્ધા હોય એ ઈષ્ટદેવની તમે પૂજા કરો તો તમે દેવ ઋણથી મુક્ત થાવ અને માતા પિતાની સેવા કરો તો માતૃઋણ અને પિતૃઋણથી મુક્ત થાવ એટલે માતૃ માના ઋણમાંથી તો કોઈ મુક્ત ન થઈ શકે પણ એક ભાવપુષ્પ સમર્પિત કરવા માટે કે ભાઈ જેના માતા પિતા નથી ધામમાં ગયા છે તો એની સ્મૃતિમાં આ કાર્ય ભાદરવા મહિનામાં કરવામાં આવે છે કે ભાઈ આ નિમિત્તે પણ આપણે સ્વજનોને યાદ કરીએ કે આપણા સ્વજનો હતા અને આપણા સ્વજનોથી આપણે રૂડા છીએ કારણ કે સંસ્કૃત એક છે કે મહાજનો પંથા આપણે ક્યાં જવું તો કે આપણા વડીલો જે રસ્તે ચાલે એ રસ્તે એટલે વડીલોને જે મૃતાત્માઓ છે ગયેલા વડીલો છે એને ભાવપુષ્પ સમર્પિત કરવાનો આ શ્રાદ્ધ એક મોકો છે જી ચોક્કસ ચોક્કસ તો જે આપણા પરિવારજનોના એક અભંગ જે કહેવાય કે એક હિસ્સો હતો એક મહત્ત્વનો ભાગ હતો અને તે ભાગ જે અત્યારે સ્વર્ગસ્થ થઈ ચૂક્યા હોય તો તેમના માટે આ જે ભાદરવા મહિનાના જે શ્રાદ્ધ છે તેનું વિશેષ મહત્ત્વ છે તેવું કૃણાલભાઈએ જે પ્રકારે જણાવ્યું છે કૃણાલભાઈ શ્રાદ્ધના પ્રકારો વિશે આપણે વાત કરી ભાદરવાને ભાદરવા મહિના દરમિયાન જે આ શ્રાદ્ધ ચાલી રહ્યા છે તેના મહિમા વિશે વાત કરી તેના મહત્ત્વ વિશે વાત કરી છે પરંતુ ખાસ માતૃ ગયા એટલે શું હું આપની પાસેથી તેનો અર્થ જાણવા માંગી રહ્યો છું માતૃ ગયા એટલે માના ઋણમાંથી મુક્ત થવાનું શ્રાદ્ધ મેં પૂર્વે કીધું ઋણમાંથી નહીં પણ માને ભાવ પુષ્પ સમર્પિત કરવાનું એક શ્રાદ્ધ છે જે માતૃ ગયા ના નામે પ્રસિદ્ધ છે આપણે ત્યાં ભારતમાં માતૃ ગયા એ સિદ્ધપુરમાં થાય છે હવે એક પ્રશ્ન એ પણ થાય કે માતૃ ગયાની પરંપરા ભાગવતજીના તૃતીય સ્કંધની થોડી કથા આપણે જોવી પડે તૃતીય સ્કંધ એમાં કપિલ ચરિત્ર આવે છે કપિલ નારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો ત્યારે કપિલ નારાયણ ભગવાને દેવહૂતિ માતાજીને જ્ઞાનોપદેશ કર્યો देवहूति माताजी भगवान ने शरणे गया के संसारतरो कुठारं त्वं त्वागतां शरणं शरण्यं जिज्ञासयं पुरुषप्रकृतेत्वं કપિલનારાયણ ગયા કારણ કે એક બાજુ આનંદ છે કે ભગવાન મારે ત્યાં પુત્ર બનીને આવ્યા ત્યારે એ આંસુનું જે સરોવર થયું એ સરોવરનું નામ છે બિંદુ સરોવર આપણે ત્યાં ચાર સરોવરો છે એમાં દેવહુતી માતાજીના જે હરખના આંસુ પડ્યા એ આંસુ જે સરોવર છે પતંતી અશ્ર બિંદવ એટલે ત્યાં માના ઋણમાંથી મુક્ત થવાનું એ બિંદુ સરોવરમાં માત્ર ગયા ત્યાં સંપન્ન થાય છે કપિલ નારાયણ ભગવાન જ પોતે વચન આપ્યું કે આજ જે કોઈ તારા આ તટ ઉપર શ્રાદ્ધ કરશે માના ઋણમાંથી જે મુક્ત થશે તો હું એને આયુજ્ય મુક્તિ પ્રદાન કરીશ આવું એક અન્ય પુરાણોમાં કપિલ નારાયણ ભગવાન નું વચન છે જે પ્રકારે આપે જણાવ્યું કે ખાસ માતૃ ગયા એટલે શું તેનો અર્થ જણાવ્યો અને તેની સાથે તેની શરૂઆત કયા પ્રકારે થઈ તે આપણે જણાવ્યું છે કૃણાલભાઈ ખાસ માતૃગયા વિશે જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છે આમ તો માનું ઋણ એ આપણે કદાચ સાત જન્મમાં પણ ન ચૂકવી શકીએ પરંતુ તેના યથાગ પ્રયત્ન આપણે ચોક્કસથી કરી શકીએ કે આપણે માતાનું જે ઋણ છે તેનો પચાસ ટકા પણ જો ચૂકવી શકીએ તો તે તેના માટે આપણું જીવન જે છે તે સિદ્ધ થતું હોય છે તેનું મહત્ત્વ કયા પ્રકારે વિશેષ છે શા માટે માતૃ કરવો જોઈએ તો ઉપકારો એને યાદ કરવા માટે થઈને કરવું જોઈએ ત્યાં સિદ્ધપુર બિંદુ સરોવરમાં એ લોકો વિધિ કરાવે છે ત્યાંના વિદ્વાન કારણ કે મને તો અનુભવ છે અને સિદ્ધપુરમાં હું રહેલો પણ છું જ્ઞાન માટે સત્સંગ માટે ઘણો સમય ત્યાં મેં વિતાયો છે તો ત્યાંના જે વિદ્વાન બ્રાહ્મણો એ એટલી સુંદર સુચારુ રીતે વિધિ સંપન્ન કરાવે છે એમાં જ્યારે પિંડદાનનો સમય હોય છે ત્યારે માના એક એક પ્રસંગોને યાદ કરી અને ત્યાં પિંડ મુકાય છે બિંદુ સરોવરે તો એનો એક શ્લોક છે ગર્ભસ્થ સમયે દુઃખમ વિસર્ગે પ્રાણ સંકટે તસ્ય નિષ્ક્રમણાર્થાય માતૃપિંડમ દદામ્યહમ એનો અર્થ થાય છે એ માં જ્યારે હું તારા ઉદરમાં આવ્યો ત્યારે તે કેટ કેટલા કષ્ટો સહન કર્યા કારણ કે મોટામાં મોટું દુઃખ

એ સહન કરે છે અને જન્મ્યા પછી પણ જ્યારે પિંડ મુકાવે છે ત્યારે જન્મ્યા પછી પણ કેટલી વેદના માં સહન કરતી હોય છે પોતે ભીનામાં સુવે છે મલમૂત્રવાળી શૈયા ઉપર અને બાળકને સુકાયલામાં સુવડાવે છે તો આવી બધી વેદનાઓને યાદ કરી અને બિંદુ સરોવરમાં એ પિંડ મુકાય છે અને કહેવામાં આવે છે કે આપણે ત્યાં બહુ સુંદર એક પદ છે કે બાળકનું બોલ્યું ચાલ્યું માડી તો સાગર કેવાય દુનિયા બદલાય માના બદલાય દુનિયા બદલાય મન બદલાય માડી તો પ્રેમનો સાગર કેવાય તો પ્રેમનો સાગર એ માં છે અને એને યાદ કરી અને જે એના એક એક ઉપકારોને યાદ કરી અને જે પિંડદાન થાય છે એ ભારતમાં માત્ર સિદ્ધપુર જ એ જે કેવી ભૂમિ છે કારણ કે સિદ્ધાનામ કપિલ કપિલો એ ઘણા કે ભાઈ આ બાજુ થાય આ બાજુ થાય પણ માતૃ ગયા એ સિદ્ધપુર જ થાય છે એ પુરાણોમાં એનો ઉલ્લેખ છે અને ત્યાં માને યાદ કરી અને આવી રીતે પિંડદાન કરવામાં આવે છે જી ચોક્કસ તો જે પ્રકારે આપણે કહ્યું કે સિદ્ધપુરમાં જ શા માટે માતૃગયાનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને તેનું મહત્ત્વ કયા પ્રકારે વિશેષ છે શા માટે માતૃગયા શ્રાદ્ધ કરવું જોઈએ તેના વિશે વાત કરી છે ખાસ શરૂઆત ક્યારથી થઈ છે આ માતૃગયા શ્રાદ્ધની તેના વિશે આપણે આપને પૂછવા માગીશ કૃણાલભાઈ કારણ કે આજે જેમ આપણે વાત કરી છે કે તે ખૂબ જ મહત્ત્વનું છે અને જ્યારે મા એ કોઈપણ બાળકના જીવનનો અભિન્ન અંગ હોય છે અને માતા માટે પણ

માતાજીએ યોગ માર્ગ દ્વારા પોતાના દેહનો ત્યાગ કર્યો કારણ કે કપિલ નારાયણ ભગવાન એ તો ચાલ્યા ગયા સાંખ્યશાસ્ત્રનો પ્રચાર પ્રસાર કરવા માટે ગંગા સાગર આપણે ત્યાં એક પંક્તિ છે કે સારે તીર્થ બાર બાર લેકિન ગંગાસાગર એક વાર પણ દેવહુતી માતાજીએ યોગ માર્ગ દ્વારા દેહનો ત્યાગ કર્યો એટલે ક્ષેત્ર જે હતું એ ક્ષેત્ર સિદ્ધ થયું માટે એ સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવ્યું અને પછી ભગવાને જ વચન આપ્યું કે અહીંયા જે શ્રાદ્ધ કરશે આ બિંદુ સરોવરના ટોટ ઉપર તો ભગવાન એનું દરેક રીતે કલ્યાણ કરવાવાળા બનશે તો ત્યારથી પરંપરા શરૂ થઈ એટલે આપણા જે દરેક ઋષિમુનિઓ છે એ ઋષિમુનિઓએ પણ આ શ્રાદ્ધ કર્યું છે અને મનુષ્યોએ પણ આપણે પણ દેવ ઋષિ મનુષ્ય તર્પણ કરવું જોઈએ તો આ જે માતૃગયા શ્રાદ્ધની જે શરૂઆત છે એ કપિલ નારાયણ ભગવાને જ કરાઈ સૌથી પહેલાં નારાયણ ભગવાને જ્ઞાન આપ્યું અને પછી આ પરંપરા શ્રાદ્ધની શરૂ થઈ છે જે અત્યાર સુધી ચાલતી આવે છે ચોક્કસ તો જે પ્રકારે આપે કહ્યું કે શ્રાદ્ધની આ માતૃગા શ્રાદ્ધની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી ખાસ શ્રાદ્ધ વિશે આપણે વાત કરી રહ્યા છે તો ઘણી જ બધી માન્યતાઓ શ્રાદ્ધ સાથે પણ જોડાયેલી છે એવું કહેવાય કે પિતૃપક્ષને તૃપ્ત કરવા માટે જે શ્રાદ્ધ કરીએ છીએ તેમાં બહેન અને દીકરીઓ જે હોય અથવા તો પછી ભાણિયાઓને જમાડવું એ ખાસ જરૂરી બની જતું હોય છે કારણ કે તો જ પિતૃઓ જે છે તે તૃપ્ત થતા હોય છે તો તેની પાછળનું કારણ શું છે એની પાછળનું એક જ કારણ છે કે વિષ્ણુ પુરાણમાં આ પ્રસંગ છે જે આપે પ્રશ્ન પૂછ્યો વિષ્ણુ પુરાણના ત્રીજા અંશમાં શ્રાદ્ધનો મહિમા છે તો એમાં વર્ણન છે કે શ્રાદ્ધના સમય કોને કોને ભોજન કરવા માટે થઈને બોલાવવા તો એક તો બ્રાહ્મણોને શ્રાદ્ધમાં ભોજન કરવા માટે થઈને બોલાવી શકાય પછી જે કોઈ વ્યક્તિ હોય હવે ધારો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય તો એના મિત્ર હોય તો મિત્રને પણ તમે ખાસ શ્રાદ્ધમાં આમંત્રણ આપી શકો સ્નેહીને આપી શકો અગર તો કોઈ ના હોય તો વિષ્ણુ પુરાણમાં એવું વર્ણન છે કે સો બ્રાહ્મણ બરાબર એક ભાણે છે તો ભાણિયા હોય એમના દીકરા દીકરીઓ હોય એનો હેઠવાણ જો આપણા ઘરમાં પડે તો એમ માનવાનું કે ભગવાન તૃપ્ત થયા અને ભગવાન જનાર્દન તૃપ્ત થાય તો પિતૃઓની અવશ્ય તૃપ્તિ થાય એટલે વિષ્ણુ પુરાણમાં આ સ્પષ્ટ લખ્યું છે કે શ્રાદ્ધના સમયે આટલા આટલા ક્ષણને બોલાવી અને તૃપ્ત કરવા અને મહાભારતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે માનો કે કોઈને દીકરો ન હોય અને દીકરી જ હોય તો હવે એને ચિંતા થાય કે મારું પિંડદાન કોણ કરશે મારું શ્રાદ્ધ કોણ કરશે તો દીકરીનોય દીકરો એ શ્રાદ્ધ કરી શકે એ પિંડદાન કરી શકે એવું મહાભારતમાં પણ એનું વર્ણન છે કારણ કે યયાતી નામના રાજા હતા એ યયાતી રાજા એમનું શ્રાદ્ધ જો કે યયાતી રાજાને તો બે દીકરા હતા પણ તે છતાંય એમનું જે શ્રાદ્ધ છે એ એમની દીકરીના દીકરા અષ્ટકે કરેલું એવું મહાભારતમાં ઉલ્લેખ છે એટલે કદાચ કોઈને દીકરો ન હોય ને દીકરી હોય તો દીકરીનો દીકરો પણ એ પિંડદાન કરી શકે એ શ્રાદ્ધ કરી શકે જી ચોક્કસ તો જે પ્રકારે આપે કહ્યું કે ખાસ શા માટે આટલું વિશેષ મહત્વ છે શ્રાદ્ધના દિવસોમાં બ્રાહ્મણોને જમણ કરાવવું અથવા તો પછી બહેન દીકરીઓ અને ભાણેજ ને જમન કરાવવું તેનું પણ મહત્વ જણાવ્યું છે ખાસ તેની તો વાત કરીએ આપણે પરંતુ શ્રાદ્ધના દિવસોમાં કૃણાલભાઈ શું કાર્ય કરવું જોઈએ અને કયા કાર્યોથી દૂર રહેવું જોઈએ તે એક મહત્વનો પ્રશ્ન બની જતો હોય છે તો શ્રાદ્ધના સમયે શું કરવું તો પહેલી વાત તો એ છે કે આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે સમય બને એટલો સંઘર્ષ ઓછો કરવો કારણ કે પિતૃઓને શાંતિ પ્રિય છે એક વાસણ ખકડે ને તો એ પિતૃઓને પસંદ નથી એટલે ક્લેશ કંકાશ થી દૂર રહેવું એ ન કરવું અને બીજા કરવા લાયક કામો કયા તો શ્રાદ્ધના સમયે એક તો જે આપણે કાગવાસ કરીએ છીએ કારણ કે કાગડો એ પિતૃઓનો સંદેશવાહક છે એટલે એને આપણે તૃપ્ત કરવો બીજું કે કબૂતરોને પક્ષીઓને ચણ નાખવા શ્રાદ્ધ સમયે બની શકે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ પણ કરી શકાય કદાચ એ મંત્ર કરી શકીએ તો ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો પણ જાપ થઈ શકે બીજું કે શ્રાદ્ધના સમયે શાસ્ત્રોનું વાંચન પણ થઈ શકે જેમ કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો આપણે વિચારીએ કે હું શ્રીમદ્ ભાગવતજીનું વાંચન કરું તો જે ભગવાનનો ભક્ત હોય એ શ્રીમદ ભાગવતજીનું પણ વાંચન કરી શકે એ પછી માં જગદંબાના ભક્તો હોય જેને માતાજી પર શ્રદ્ધા હોય તો દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં જે માતાજીના શક્તિપીઠોનું વર્ણન છે એ શક્તિપીઠોનું વર્ણન સિદ્ધપીઠોનું વર્ણન જો શ્રાદ્ધના સમય વાંચે તો પણ માતાજી પણ પિતૃઓને મોક્ષ આપવા વાળા છે તો આવા આવા ભગવત કાર્યો શ્રાદ્ધના દિવસે કરવા ભજન કરવું સત્સંગ કરવું કારણ કે સત્સંગ એ અત્યંત પ્રિય છે તો આ બધા કાર્યોથી પિતૃઓને તો શાંતિ મળે જ છે પણ આપણા ચિત્તને પણ શાંતિ મળે છે ને આપણું ચિત્ત એ શુદ્ધ થાય છે તો આવા આવા કાર્યો શ્રાદ્ધના સમયે કરવા જોઈએ ચોક્કસ ચોક્કસ તો જે પ્રકારે કૃણાલભાઈએ વાત કરી કે શ્રાદ્ધના દિવસોમાં કયા કાર્યો કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને જેમ કૃણાલભાઈએ જણાવ્યું કે પિતૃ એ શાંતિ પ્રિય છે તો જ્યારે પણ તમે શ્રાદ્ધ કરી રહ્યા છો ત્યારે બને તો ક્લેશ કંકાશ એ ટાળવો જોઈએ કારણ કે જો તમે ક્લેશ અને કંકાશ કરશો તો ગમે તેટલા પ્રેમથી તમે શ્રાદ્ધ બનાવ્યો હશે પરંતુ પિતૃ એ દુઃખી રહેશે અને જો પિત્રો દુઃખી રહેશે તો તમારા જીવનમાં પણ એ ખાસ શાંતિ નહીં આવી શકે એટલે આ બાબતનું ખાસ ધ્યાન

પુત્રનું હૃદય એ કઠોર હોઈ શકે પણ માતા પિતા એ સંતાનો માટે ક્યારે કઠોર હોઈ શકતા જ નથી એટલે પિતૃઓ ક્યારેય નારાજ નથી થતા પણ સુખ આ બધું કર્માધીન છે પણ આપણે શ્રાદ્ધ શા માટે કરવું તો આપણે આપણા સ્વજનોને યાદ કરીએ પિંડદાન કરીએ હવે આ પિંડની જે વ્યાખ્યા છે તો શાસ્ત્રની રીતે સમજીએ તો આ શરીર છે એ જ પિંડ છે અને શરીર પિંડો જ્યારે પરમાત્માને સમર્પિત થાય એ જ સાચું શ્રાદ્ધ છે એટલે પિતૃઓને કહેવાનું છે કે અમે મન કર્મ વચનથી તમને સમર્પિત છીએ પુનિત મહારાજની પંક્તિઓ યાદ આવે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલેશો નહીં લાખો કમાતા હો ભલે મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં રાખ છે એમાં ભૂલેશો નહીં તો કહેવાનો કે આ ઋણ અદા કરવાનું એક આ એક ભાદરવો મહિનાનો જે પંદર દિવસ આપ્યા છે બીજું કંઈ જ નથી પણ આપણે આપણા વડીલોને કેટલો પ્રેમ કરીએ છીએ એ એ સમય આ શ્રાદ્ધ છે એટલે પિતૃઓ ક્યારેય નારાજ થતા નથી ચોક્કસ તો જે પ્રમાણે આપે કહ્યું કે પિતૃઓ એ નારાજ નથી થતા કારણ કે તે આપણા મા બાપ છે કદાચ પુત્ર એક વખત મા બાપ થકી નારાજ થઈ શકે પરંતુ મા બાપે પુત્રો કે પુત્રીઓ પ્રત્યે ક્યારેય નારાજ નથી થતા અને થાય તો પણ તેમને દુઃખ આપવાનું અથવા તો તકલીફ આપવાનું એ ના જ વિચારી શકે તે પણ સ્વાભાવિક છે શ્રાદ્ધ વિશે વાત કરીશ આપણે આપણે શ્રાદ્ધની વ્યાખ્યા પણ જાણી છે ખાસ અને તેની સાથે જ આપને તે પણ પૂછીશ કે જે પ્રકારે શ્રાદ્ધ ચાલી રહ્યો છે

અતિ ઉત્તમ છે 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 પૂજન કરી કરી શકાય પુરુષ શ્રી આ બધા એમાં એ એ વિષ્ણુ વિષ્ણુ પૂજા તો પાઠ શકો પછી નામ પણ પાઠ કરી સમય નો ભાવ છે માટે કાર્યક્રમ માં રજા લેવાનો સમય થઈ રહ્યો છે ખુબજ સુંદર રીતે આપે શ્રાદ્ધ નો મહિમા જણાવ્યો છે અને તે તે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શ્રાદ્ધના મહિમા અંતર્ગત હાલ બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે નવી ચર્ચા સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર